तो राज्य में अनराधार वरसाद वरसी रह्यो छे। अनेक गामो एवा छे ज्यां नुकसानीनो सर्वे हाल तो कही शकाय के बीटीवी न्यूज करी रह्यो छे। लोकोनी समस्याओने वाचवा माटे बीटीवी न्यूज पहोंच्यु कंडारीना गोचर वसाहतमां। गईकाले केळसरमां पाणी भराई गया हता। गोचर वसाहतना 100 परिवारोनु रेस्क्यू करी लेवायु हतु, परंतु पाणी उतरता ज हवे लोको पोताना घर परत फरी रह्या छे। त्यारे लोकोना घरोमां घरवखरी पलड़ी गई छे। लोकोना कपड़ा छे, तेमनी चीज वस्तुओ छे, ते पाणीमां खराब थई गई छे। एक ज दिवसना पूरे लोकोने बर्बाद करी दीधा छे। बीटीवी हाल तो कंडारीना गोचर वसाहतमां पहोंच्यु छे। गईकाले केळसरमां पाणी ત્યારે હાલ જ્યારે પાણી ઓસરતા લોકો પરત ફર્યા છે, ત્યારે નુકસાન કેટલું થયું છે તે જાણવાનો પ્રયાસ કરીએ। સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે જોડાયેલા છે। માનુ, ગઈકાલે તો કેળસમાં પાણી હતા, લોકો પોતાના ઘરની બહાર નીકળવા માટે મજબૂર બની ગયા હતા, પરંતુ भाविका कंडारी गामनो जे गौचर वसाहत छे त्यां गई काले 550 थी वधारे लोकोने शिफ्ट करवामां आवेला सलामत जग्याए। आ जग्या छे के गई काले अहींया पाणी भरायेलू हतुं, आजे धीमे धीमे पाणी उतर्या छे, त्यारे लोको पोताना घरे आवी रह्या छे अने जे घरवखरीनो सामान पलड्यो छे, जे नुकसान थयुं छे एने अत्यारे साफसूफ करी रह्या छे। कारण के जे रीते अहींया तो माथाढंग पाणी भरायेला हता अने एना कारणे घरनो सामान छे तमाम पलड़ी गयो छे, मोटा भागनी वस्तु छे पलड़ी गई छे। अत्यारे आप जोई रह्या घरनी स्थिति जोई रह्या छीए, घरनो सामान बचावा माटे केवी रीते लोकोए प्रयत्न कर्या छे अने घरनो जे सामान छे एनी हालत शुं छे ए जोवानो पण अहींया वीटीवी प्रयत्न करी रह्यु छे। कारण के जे रीते स्थिति अत्यारे सर्जाई छे घरोनी, घरनी जे हालत छे ए जोवा माटे अमे प्रयास करी रह्या छीए। कैमरामेन ने कहू के अंदरनी साइड जे रीते घरनुं जे बधुं सरसामान छे पलड़ी गयो छे अने जे रिपेरिंग करी रह्या छे दादा अने एमना वाइफ छे अने आ घरनुं साफसूफ करी रह्या छे। अत्यारे हाल आ जे स्थिति छे अहींनी ए देखाडवानो प्रयत्न करीए, कारण के जे हालत छे बंने वडीलो छे ए अत्यार हाल जे घरनो सरसामान पलड्यो छे अथवा तो जे बच्यू छे एने बचावा माटेनो प्रयत्न करी रह्या छे। तमाम सामान छे ए पलड़ी गयो छे। दादा શું કહો છો, ભગવાને જીવ બચાવ્યા પણ વસ્તુ કઈ બચી? આ જીવ બચાવ્યા ભગવાને, સાચી વાત છે। વસ્તુ શું બચી છે? બધા હવે કશું ખબર ના, હવે હું પલડી ગયો છું ને બધું શું ખાવા પીવાનું જતું રહ્યું, હવે કશું નથી। હવે જે સરકાર મોકલે ખાયા થાય, નાસ્તો આવે તો કરી લેશે, કઈ લગાડવાનું બનાવવાનું કઈ સાહેબ, ખાવાનું કઈ બનાવીએ, ખાવાનું બનાવીએ, જમવાનું શું બનાવવું એક સવાલ છે। બા શું કહો છો, શું બચ્યું છે, કેવો આ કહેર વર્તાયો કુદરતે? અમારે ખાવાનું હતું તે બધું અમારે પલ્લી જીવો, બીજું કશું અમારે રહ્યું, ગોદરા બોદરા બધું નીચે પડી ગયું છે, અમારે હુવીએ કઈ બેહીએ કઈ, હા દાર ચોખા બધું અમારે ફેંકવાનો વખત આવ્યો છે, પણ અમારે કઈ આવે જઈને આ મેકીને કઈ જઈએ, અમે આ મેકીને જઈએ તો અમારું કશું ના રહે, લઈ જાય લોકો, વહાવેલું મજૂરી કરીને રાખેલું હોય તે લઈ જાય। હવે આ કાલે જમવાનું કેવી રીતે બનાવશો, શું હાલત છે અત્યારે? શબ્દો નથી મોઢે બોલવા માટે, કારણ કે જે રીતે પોતાનું ગુમાવ્યું છે ત્યારે ખબર પડે। દાદા બે જણ જ રહો છો તમે બંને કે દીકરા દીકરા છે, હવે શું આગળ જમવાનું, હવે ખાવાનું જમવાનું શું કરશો? સરકાર મોકલે છે થોડું નાસ્તો પાણી, ગોમથી આવે છે, બટાકા પૌવા થઈ જશે, જે બનાવી લાવે એ નાસ્તો પાણી કરી દે છે, કંઈક સરકારમાંથી આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા આ ઘરના દ્રશ્યો, કારણ કે જે રીતે વરસાદ અને કહેર વર્ત્યો અને એના કારણે ઘરવખરીનો તમામ સામાન છે પલળી ગયો છે, ઘરની હાલત આપ જોઈ રહ્યા છો। આ જે વસાહત છે એમાં દર 2-3 વર્ષે આવી જ રીતે પૂર આવે છે અને આ ગરીબ લોકો છે એમને પોતાનું તમામ જે વસ્તુ છે એ ગુમાવવાનો વારો આવી રહ્યો છે। અત્યારે હાલ તો પલંગ ઉપર ચડાવી અને આ બધી વસ્તુઓ સાચવવા માટે પ્રયત્ન કર્યો છે, પરંતુ તમામ વસ્તુ છે એ પલળી ગઈ છે વરસાદના પાણીએ અને એના કારણે ખૂબ જ કફોડી હાલતમાં લોકો મુકાયા છે। અત્યારે હાલ તો જેટલું બચ્યું છે એને સાફસૂફ કરી અને લે જે સાચવવાનો પ્રયત્ન છે કરવામાં આવી રહ્યો છે, પરંતુ અહીં કહી શકાય કે કશું બચ્યું જ નથી તો શું સવાલ છે, કારણ કે જે રીતે વરસાદ આવ્યો, જે વરસાદનું પૂર આવ્યું ને પાણી આવ્યું એના કારણે આ તમામ વસ્તુ છે પલળી ગઈ છે। અત્યારે
આજે જમવાનું શું બનાવવું એક મોટો સવાલ છે, કારણ કે ઘરમાં જ કોઈ પણ પ્રકારની જે ઘરવખરી છે બચી નથી અને એના કારણે અત્યારે આ સ્થિતિ સર્જાઈ છે. અન્ય ઘરોની પણ મુલાકાત લઈએ કે હાલત શું છે, કારણ કે યુવાનો છે માત્ર આ ઘર સાફસૂફ કરી અને આ જે ઘરની સ્થિતિ છે આપ જોઈ રહ્યા છો કે તમામ વસ્તુ છે, તમામ સામાન છે પલળી ગયો છે, વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. માત્ર શિફ્ટિંગ કરી અને લોકોને રેસ્ક્યુ કરીને બહાર લઈ જવાથી કામ પૂરું નથી થતું, પરંતુ જે નુકસાન થયું છે એનો પણ સરકાર પ્રોપર સર્વે કરે અને સર્વે બાદ જે સાચા આંકડા છે આવે અને એ પ્રમાણે લોકોને વળતર મળે એવી અત્યારે તો અહીંયા અપેક્ષા રાખવામાં આવી રહી છે. સ્થાનિક યુવાનો છે એમની સાથે પણ વાત કરું, શું કહી રહ્યા છે, શું કહો છો, કેટલું નુકસાન છે અત્યારે હાલ તમે અહીંયા બધા આવી રહ્યા છો, કયા પ્રકારની સ્થિતિ છે અત્યારે? હમણાં સ્થિતિ તો તદ્દન ખરાબ છે અમારી બધાની, અમારા આદિવાસી વિસ્તાર અને જે આગળ રબારી સમાજ માલધારી અને દેવી પૂજક સમાજ, તદ્દન હાલત બધી ખરાબ છે અને ઘરમાં નુકસાન, ટીવી, ફ્રીજ, તિજોરીમાં પાણી અને કપડાં પહેરે જ અમે બધા નીકળેલા છે, પહેરેલા કપડે બહાર નીકળેલા છો. શું હાલત છે ઘરની, હવે અપેક્ષા શું રાખી રહ્યા છો સરકાર જોડે? હવે સરકાર જોડે અમે એટલી દુવા માંગીએ છીએ કે હવે જે વર્તન થતું હોય એ પ્રમાણે આમણ આપો અને જે બરોડામાં નુકસાન દુકાનોનું થાય છે એમને પૂરેપૂરું તો વર્તન મળે, કરજણ તાલુકામાં થાય એ પૂરતું પૂરું વર્તન મળે, અને આમાં તો નુકસાન થાય એ મળતું નહીં અને ખાલી મજૂરી મજૂરી 50 રૂપિયા તમે આપો તો 50 રૂપિયામાં શું થાય, 20 રૂપિયા તો ચા થાય, હે તો 50માં અમારે શું મળે? અને એક રેલી ઓછી કરો, સરકારને કહું છું, ગુજરાત સરકારને રેલી ઓછી કરો અને ગરીબોને આપો. સર્વે કરવો જોઈએ એવું લાગે છે અહીંયા સર્વે કરવો જોઈએ અને કર્મચારીઓ આવતા નથી, કર્મચારીઓ એમ ઘરે ઘરે પૂછવું જોઈએ કે મીન ગામ માલિકને પૂછીને નહીં નાખી જવાનું, ઘરે ઘરે પૂછીને સર્વે કરવો જોઈએ, એમ ઘરે પૂછીને સર્વે કરવામાં આવે એવી માગણી છે. કારણ કે જે રીતે માત્ર આગેવાનો પાસે આવી અને આગેવાનોની મુલાકાત લઈ અને જતા રહેતા હોય છે અધિકારીઓ કર્મચારીઓ, એ પ્રોપર સર્વે કરે. આજે આટલા આટલા પાણીમાં અત્યારે બહેનો છે એ અત્યારે પોતાનો જે સર સામાન છે હજુ પણ ઘરોમાં પાણી જોવા મળી રહ્યા છે. બેન શું કહો છો, શું હાલત છે અત્યારે ઘરોની તમારા, અત્યારે કેવી રીતે બચાવી રહ્યા છો સામાનને? આ સામાન બરોબર કરીએ છે ને બચાવીએ સાહેબ, આ પેલા બેનજોન કઈ પાણીમાં ઉભાડીએ, પાણીમાં અત્યારે હજુ પણ ઘરોમાં પાણી છે, પાણી તો છે ઘરમાં, તેમ છતાંય અત્યારે પોતાનો સામાન છે જોવા માટે અહીંયા પહોંચ્યા છે. અમે પણ પ્રયત્ન કરીએ કે એમના સુધી વાત કરીએ. વીટીવી અત્યારે લોકોની વારે અત્યારે લોકોની જે હાલત છે પૂછવા માટે અમે આવી રહ્યા છીએ. પ્રયત્ન કરું છું, ઘરમાં અત્યારે હાલ પણ હજુ પાણી ભરેલું છે અને લોકો છે પોતાનું ઘર બચાવવા માટે થઈ અને અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે અને જે સ્થિતિ છે અત્યારે હાલ આ ઘરોની આપ જોઈ રહ્યા છો કે ઘરનો સામાન બચાવવા માટે કેવા પ્રયત્નો લોકો કરી રહ્યા છે. લોકોની જે આ મથામણ છે અહીંયા સરકારે જોવી જોઈએ, નેતાઓએ જોવી જોઈએ, કારણ કે સેવટે તો ગરીબ માણસ, નાનો માણસ છે એને ભોગવવાનો વારો આવતો હોય છે. તમામ સામાન છે બચ્યો એટલો ઉપર ચડાવ્યો છે, બાકીનો જે બધો સામાન છે આવી રીતે ખાટલા ઉપર જેમ પાણી આવતું ગયું એમ સામાન છે પોતાનો બચાવતા ગયા. બેન છે અત્યારે પોતાના સામાનની ચિંતા પણ કરી રહ્યા છે અને કેવી રીતે આ સામાન બચાવવો એક મોટો સવાલ થઈ રહ્યો છે. બેન શું કહો છો, હવે શું બચ્યું છે ઘરમાં, કેવા પ્રયત્નો કર્યા બચાવવા? ફ્રીજ બગડી છે, તિજોરી બગડી છે, આ બધું ઘરમાં નુકસાન થયું, બચાવવા આવ્યા પાણીમાં તો શું કરીએ, કઈ જવાનું, ખાવા પીવાનું, રોડ પર ઉભું રહેવાનું. અત્યારે કહી શકાય કે રોડ ઉપર આવી ગયા છો તમે અત્યારે? કઈ સામાન રોડ પર જ છે અમે, હવે સામાન બધો મૂકીને. શું કહો છો, સરકાર જોડે શું અપેક્ષા, કારણ કે આટલું બધું નુકસાન થતું હોય વારંવાર તો શું અપેક્ષા છે સરકાર જોડે? શું કે સરકાર પાસે શું માગણી કરવી એક શબ્દો નથી, પરંતુ અહીંયા આપ જોઈ રહ્યા છો કે તમામ સામાન બચાવવા માટે જેમ પૂરનું પાણી આવતું ગયું એમ સામાન ઉપર ચડાવતા ગયા, આટલો સામાન બચાવ્યો છે, તેમ છતાં જે રીતે ઝડપથી પૂરનું પાણી આવ્યું અને એના કારણે નીચેનો જે સામાન છે એ પલળી ગયો છે, અત્યારે હાલત આવી થઈ રહી છે. બેન ફરી આપને પૂછું કે વારંવાર પૂર આવી રહ્યું છે, વારંવાર નુકસાન થાય, 5 વર્ષ તમે કમાવ્યા હોય, આ વસ્તુ બધી વસ્તુ વસાવી હોય એ બધું પાણીમાં જતું રહ્યું, પાણીમાં જતું રહ્યું બધું, વહાયેલું, બે બે મજૂરી કરીને વહાઈએ છે, ખાવા પીતા તો શું કહે, સહાય માંગીએ વળી સરકાર પાસે. કેવી રીતે થવું જોઈએ, કારણ કે કોઈ આવ્યા છે અત્યારે સર્વે કરવા માટે? કોઈ આવવાના, કોઈ આવતું નહીં, કોઈ આવ્યું નહીં, તો અમે શું કર્યા, બાયના ખોલીને પાછા જોવાયા, સાફ સુફ કરીને રહીએ એવું કરીને. નેતાઓ તો ચૂંટણી વખતે તો આવે મત માંગવા, તો દોસ્ત કાઢીને આવી જાય, પણ પાણી આવે તો કોઈ જોવા નહીં આવતું ઘરમાં, ત્યાં તો આપજો જોજો કરે છે, હવે કોઈ જોવા નહીં આવતું, અત્યારે જોવા કોઈ નથી આવતું. મોટો સવાલ એ છે કે જયારે પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે ત્યારે લોકો પોતાના ઘરમાં જે સાફ સફાઈ છે કરી રહ્યા છે,
बची खूची वस्तु है ये अत्यारे बचावी रहा है, परंतु अहीं लोकोनी जे मुश्किली है कि सरकार एमनी वारे आवे, जे नुकसान थयु छे ए प्रोपर एनो सर्वे करवामां आवे अने एनी सहाय चूकवामां आवे एवी लोको अत्यारे मांग करी रह्या छे। हालत छे खूब ज खराब छे। आ सीधा दृश्यो वीटीवी उपर जे गौचर विस्तार छे, गौचर वसाहत कंडारी गामनी, त्यांना आ दृश्यो छे। गईकाले जे रात्रे 550 जेटला लोकोने रेस्क्यू तो करवामां आव्या, परंतु त्यारबादनी स्थिति शू ए जोवानी पण एक समाजे जरूर छे, सरकारे जरूर छे, केवी हालत में लोकोना घर छे ए जोवानी जरूर छे। अत्यार हाल तो आ वास्तविकता अहींया जोवा मळी रही छे। कैमरामेन ने कहू के फरी वरसाद शुरू थयो छे पाछो आ विस्तारनी अंदर, हवे केवी रीते पोताना घरमां आवू, केवी रीते आ बधो सरसामान बचावो एक मोटो सवाल छे। हजु पण अमुक जे मकानो छे, अमुक परिवारोना जे घर छे एनी अंदर पाणी भरायला जोवा मळी रह्या छे। आ हालतनी अंदर केवी रीते लोकोए जीववू एक मोटो सवाल थई रह्यो छे। प्रश्न ए छे के सरकार वातो करवाना बदले हवे आ लोकोना घरे आवी अने एमनो सर्वे करवामां आवे अने सर्वे करी अने एमने प्रोपर वर्तर चूकवामां आवे, कारण के तमाम घर वखरी छे, पाणी में पलळी गई छे, आवतीकालथी एमने जीववा माटे खावा माटे शू ए एक अत्यारे मोटो सवाल उभो थई रह्यो छे। जी बिल्कुल मानु, धन्यवाद जोड़ावा बदल। तो जीव बचावा माटे घरनी बहार तो निकली गया, परंतु जीवन निर्वाह करवा माटेनी जे जीवन जरूरी चीज वस्तुओ छे पाणी मां पलड़ी गई छे, खराब थई गई छे। पूर पछीनी स्थितिनो ताज मेळवानो संवाददाता मानु चावड़ाए प्रयास कर्यो। कंडारी गामनी गौचर वसाहतना आ दृश्यो छे। 500 लोकोनुं गईकाले रेस्क्यू करवामां आव्युं हतुं, केडसमां पाणी भराई गया हता, लोको जीव बचावा माटे घरनी बहार तो निकली गया, परंतु घर छे तेनी हालत अत्यारे परत आवीने जोई रह्या छे, खूब ज नुकसान पहोंच्युं छे लोकोने।